गुड मॉर्निंग स्टूडेंट्स, केम छो बधा? मजा मने अंजलि विद्या मंदिर मां आप सौनो हार्दिक स्वागत छे। बाळ मित्रो, आजे आपणे इंग्लिश विषय भणीशुं अने इंग्लिश विषय मां आपणे आजे घणा बधा हेल्पर्स विषे जाणीशुं। तो बाळ मित्रो, हेल्पर्स एटले शुं तमने खबर छे? एटले के मदद करनार। आपणे कोण कोण मदद करे छे આપણે આજે એના વિશે ભણીશું। તો ચાલો બાળ મિત્રો, એમાં સૌથી પહેલાં આજે આપણે ટીચર વિશે જાણીશું। ટીચર એટલે શું ખબર છે બાળ મિત્રો? ટી એ એ સી એચ ઇ આર, ટીચર એટલે કે શિક્ષક। શિક્ષક તમને ક્યાં હેલ્પ થાય છે ખબર છે મિત્રો તમને? બાળ મિત્રો, શિક્ષક પાસેથી તમને ઘણું બધું જ્ઞાન મળે છે, તમને ઘણા બધી માહિતી પણ મળે છે। નવી નવી માહિતી, નવી નવી જાણકારી તમને શિક્ષક પાસેથી મળતી રહે છે। શિક્ષક તમને ઘણું બધું જ્ઞાન આપે છે। જ્યારે તમારે આપણે શાળાએથી પ્રવાસ જઈએ છીએ ત્યારે આપણને શિક્ષક ઘણું બધું શીખવે છે। આપણે પ્રવાસમાં કેવી રીતે વાતચીત કરવી જોઈએ, ક્યાં કેવી રીતે બોલવું જોઈએ, આપણને બધું શિક્ષક સમજાવે છે। આપણને શિક્ષક એટલે કે આપણને ટીચર પાસેથી ઘણી બધી માહિતી મળે છે, ઘણું બધું જ્ઞાન મળે છે। તો બાળમિત્રો, ટીચર એટલે કે શિક્ષક તમને ક્યાં હેલ્પ થાય છે ખબર પડી કે નહીં? આ હતું આપણે ટીચર એટલે કે શિક્ષક ક્યાં હેલ્પ કરે છે એ। હવે બીજું કોણ છે? બીજું આવે છે પોસ્ટમેન। પોસ્ટમેન એટલે કે ટપાલી, પી ઓ એસ ટી એમ એ એન, પોસ્ટમેન એટલે કે ટપાલી। બાળમિત્રો, પોસ્ટમેન ક્યાં હેલ્પ થાય છે વિચારો જોઈએ। પોસ્ટમેન આપણે પહેલાંના સમયમાં જ્યારે આપણી પાસે મોબાઈલની સુખ સુવિધા નહોતી ત્યારે આપણે એકબીજાને પત્ર લખીને આપણે બીજા શહેર પહોંચાડતા હતા। હવે બીજા શહેર કેવી રીતે પહોંચતા હશે? તો કે બીજા શહેર પોસ્ટમેન દ્વારા પહોંચતા હતા। પોસ્ટમેન એક જગ્યાએથી બીજી જગ્યાએ પત્ર પહોંચાડવાનું કાર્ય કરે છે। હવે આપણે મોબાઈલની સુખ સુવિધા આવી ગઈ એટલે આપણે ટેક્સ્ટ મેસેજ કે વગેરે કરીને આપણે તે માહિતી મેળવી શકીએ છીએ। પણ જ્યારે પહેલાંના સમયમાં આ પોસ્ટમેન એટલે કે ટપાલીનો ઘણો ઉપયોગ થતો હતો। તો બાળમિત્રો, તમને પોસ્ટમેન વિશે માહિતી મળી કે નહીં કે પોસ્ટમેન ક્યાં અને આપણને કઈ જગ્યાએ કેવી રીતે મદદરૂપ થાય છે? હવે આવે છે પોલીશમેન, પી ઓ એલ આઈ સી ઈ એમ એ એન, પોલીશમેન એટલે કે પોલીસ। બાળમિત્રો, પોલીસ આપણને ક્યાં ઉપયોગ થાય છે ખબર છે તમને? પોલીસ આપણને ઘણી બધી રક્ષા કરે છે, જેમ કે આપણને ચોરથી બચાવે છે। જ્યારે આપણા ઘરમાં ચોરી થઈ હોય ત્યારે આપણને એ ચોરથી બચાવે છે। અને મિત્રો, જ્યારે આપણું મારામારી કે થઈ હોય ત્યારે પણ આપણે પોલીસને જાણ કરીને આપણે રક્ષણ મેળવી શકીએ છીએ। તો બાળમિત્રો, બધા હેલ્પર્સની જેમ પોલીસમેન પણ એક ખૂબ જ અગત્યના હેલ્પર છે। બાળમિત્રો, આપણે હવે બીજા હેલ્પર વિશે જાણીએ। હવે આવે છે ફાર્મર, એફ એ આર એમ ઇ આર, ફાર્મર એટલે કે ખેડૂત થશે। બાળમિત્રો, ખેડૂત ફાર્મર ક્યાં ઉપયોગી છે ખબર છે તમને કોઈને? તો કે ફાર્મર એફ એ આર એમ ઇ આર, ફાર્મર આપણને ખેતી કરીને આપણને વિવિધ ધાન્ય પાકો ઉગાડીને આપે છે। જો મિત્રો ફાર્મર જ ન હોત તો આપણે વિવિધ પ્રકારના ધાન્ય પાકનો ઉપયોગ કેવી રીતે કરી શકત? આપણે જે ઘઉં ચોખા વગેરે ધાન્ય પાકો ખાઈએ છીએ તે આપણા દ્વારા પહોંચી જ ન શકત જો ફાર્મર એટલે કે ખેડૂત ન હોત। તો આ બધા ધાન્ય પાકને કોણ ઉગાડત અને આપણા સુધી કોણ પહોંચાડત? તો બાળમિત્રો, ફાર્મર
નું પણ ખૂબ જ અગત્યનો ફાળો છે કે એ પણ ખૂબ જ અગત્યથી પોતાનું કાર્ય કરીને આપણા બધા સુધી આપણને ઘઉં ચોખા જેવી વસ્તુ પહોંચાડે છે। જુઓ બાળ મિત્રો, આ શેનું ચિત્ર છે? આ ચિત્ર જોઈને તમે કહી શકશો કે આ ચિત્ર શેનું છે અને આજે આપણે આ શેની યાદ કરવાના છીએ? તો કે આ ચિત્ર લોયરનું છે। LAWYER લોયર એટલે કે વકીલ થાય। મિત્રો, વકીલ આપણને ક્યાં ઉપયોગી છે ખબર છે તમને? તો કે વકીલ આપણને આપણે જ્યારે ન્યાય મેળવવાનો હોય છે ત્યારે આપણને વકીલ ખૂબ જ ઉપયોગી થાય છે। જ્યારે આપણને ન્યાય નથી મળતો હોતો ત્યારે આપણને વકીલ ન્યાય દેવડાવે છે। એટલે કે જો લોયર જ ના હોત તો આપણે એકબીજાના ન્યાય કેવી રીતે મેળવી શકત? એટલે કે લોયરનું હોવું પણ ખૂબ જ જરૂરી છે। જો લોયર ના હોત તો આપણને એકબીજાના સમાન ન્યાય ન મળી શકત। બાળમિત્રો, હવે આવે છે મેસન। MASON મેસન એટલે શું થાય ખબર છે મિત્રો? તો કે મેસન એટલે કડિયો થાય છે। બાળમિત્રો, કડિયાનો ઉપયોગ શું છે ખબર છે તમને? કડિયો મકાન બનાવે છે, તે દિવાલ ચણીને એક સરસ મજાનું ઘર બનાવે છે। આપણે જે ઘરમાં રહીએ છીએ તે ઘર કડિયા દ્વારા જ બનેલું હોય છે। હવે આપણે શાળા, મંદિર, મસ્જિદ આ બધી જ વસ્તુ તેનાથી બનતી હશે। તો કે આ બધી વસ્તુ ઈંટો રેતી એનાથી બનતી હશે। હવે આ બધું કોણ બનાવતું હશે? તો કે મેસન એટલે કે કડિયો। હવે મિત્રો વિચાર કરો, જોઈએ કડિયો એટલે કે મેસન હોત જ નહીં તો આ બધું કોણ બનાવત? આ બધું કેવી રીતે બનત? એટલે મેસનનું હોવું પણ ખૂબ જ જરૂરી છે। જો મેસન ન હોત તો આપણે આ ઘર જેવી સુખ સુવિધા ન મળત। હવે આવે બાળ મિત્રો ટેલર। TAILOR ટેલર એટલે કે દરજી થાય। મિત્રો, હવે દરજીનો ઉપયોગ શું છે ખબર છે? દરજી આપણને ક્યાં હેલ્પ થાય છે? મિત્રો વિચારો જોઈએ કે દરજી ન હોત તો શું થાત? આપણને શું મુશ્કેલી આવત? બાળમિત્રો, આજે આપણે જે કપડાં પહેરીએ છીએ તે કપડાં કોણ બનાવતું હશે? તો કે તે કપડાં દરજી બનાવે છે। જો દરજી જ ના હોત તો આપણા બધા જે કપડાં પહેરીએ છીએ તે કપડાં કોણ બનાવતું હશે? કોણ બનાવત? તો મિત્રો, દરજીનું હોવું પણ ખૂબ જ જરૂરી છે કે દરજી આપણના બધાના કપડાં બનાવીને આપણને સુંદર સરસ કપડાં આપે છે। એટલે કે ટેલર કપડાં સીવવાનું કાર્ય કરે છે, એ પણ ખૂબ જ મહત્ત્વના હેલ્પર છે। જુઓ મિત્રો, આ શેનું ચિત્ર છે ખબર છે તમને? આ ચિત્ર પોટર, POTTER પોટર એટલે કે કુંભારનું ચિત્ર છે। કુંભાર શું કરે છે? તો કે કુંભાર માટીના ઘડા વગેરે વસ્તુ બનાવે છે। કુંભાર માટીની વસ્તુઓ બનાવીને તેના ઉપર અલગ અલગ કલર કરીને તે બજારમાં વેચે છે। માટીની વસ્તુથી આપણે પાણી પીવાનો જે ઘડો હોય છે તે પણ માટીની જ વસ્તુથી બનેલો હોય છે। ત્યારબાદ અલગ અલગ પ્રકારના કુંડા આ બધી જ વસ્તુ માટીની બનાવેલી હોય છે। તો આ બધી વસ્તુ કોણ બનાવતો હશે? તો કે કુંભાર। હવે મિત્રો, જો કુંભાર જ ન હોત, જો પોટર ન હોત તો આ બધી વસ્તુને કોણ બનાવતું હોત? તો કે આ બધી વસ્તુ બનાવવા માટે પોટર પણ ખૂબ અગત્યના હેલ્પર છે। હવે આવે છે બાર્બર, BARBER બાર્બર એટલે કે વાળંદ થાય। આપણે જ્યારે વાળ વધી ગયા હોય છે ત્યારે આપણે બાર્બર પાસે જઈને વાળ કપાવીએ છીએ। બાર્બર વાળ કાપવાનું કાર્ય કરે છે। જ્યારે આપણે વાળ ખૂબ જ વધી ગયા હોય છે ત્યારે આપણે બાર્બર પાસે જઈને વાળ કપાવતા હોય છે। જો બાર્બર ના હોત તો આપણા વાળ કોણ કાપત? એટલે બાર્બર એ વાળ કાપવાનું કાર્ય કરે છે।
બાળ મિત્રો હવે આવે છે ડોક્ટર ટી ઓ ટી ટી ઓ આર ડોક્ટર એટલે કે ડાક્ટર થાય મિત્રો હવે જુઓ ડોક્ટર જ ન હોત તો શું થાત આપણે બધા નાની મોટી તકલીફ થાય છે જેમ કે આપણને શરદી થાય ઉધરસ તાવ આવે છે ત્યારે આપણે કોની મદદ લઈએ છીએ તો કે ડૉક્ટરની ડૉક્ટર આપણને યોગ્ય દવા આપે છે એટલે આપણે ખૂબ જ સરસ થઈ જઈએ છીએ જો ડૉક્ટર ના હોત તો આપણને દવા કેવી રીતે મળત તો મિત્રો ડૉક્ટર પણ ખૂબ જ અગત્યના હોય છે જ્યારે આપણું ખૂબ જ ગંભીર અકસ્માત થયો હોય છે ત્યારે ડૉક્ટર સારામાં સારી રીતે આપણો ઈલાજ કરીને આપણું આપણને સાજા કરે છે તો ડૉક્ટર એક ખૂબ જ અગત્યના હેલ્પર છે બાળમિત્રો તો તમને ડૉક્ટર વિશે ખબર પડી કે ડૉક્ટર આપણને ખૂબ જ ઉપયોગી છે ડૉક્ટર આપણને અલગ અલગ પ્રકારની દવા આપીને આપણને સાજા કરી આપે છે હવે આવશે ગોલ્ડ સ્મિથ GOLDSMITH ગોલ્ડ સ્મિથ એટલે શું થાય મિત્રો તો કે સોની સોની અલગ અલગ પ્રકારના આભૂષણો ઘરેણાં બનાવીને આપણા દ્વારા પહોંચાડે છે આપણે અત્યારે અલગ અલગ પ્રકારના ઘરેણાંઓ પહેરીએ છીએ જેમ કે વીંટી સેટ બુટી અલગ અલગ પ્રકારના ઘરેણાં પહેરીએ છીએ તે કેવી રીતે પહેરતા હશું તો કે સોની આ ઘરેણાંઓ બનાવીને આપણા સુધી પહોંચાડે છે એટલે કે આ ગોલ્ડ સ્મિથ પણ ખૂબ જ અગત્યના હેલ્પર છે તે પણ એ અલગ અલગ પ્રકારના ઘરેણાંઓ બનાવીને આપણી સુધી પહોંચાડે છે જો ગોલ્ડ સ્મિથ ના હોત તો આ કાર્ય કોણ કરત આપણા સુધી આ બધા ઘરેણાંઓ બનાવીને પહોંચાડવાનું કાર્ય કોણ કરત આ ગોલ્ડ સ્મિથ પણ ખૂબ જ અગત્યનું કાર્ય કરીને આપણા સુધી અલગ અલગ પ્રકારના ઘરેણાંઓ પહોંચાડે છે હવે આવશે કોબલર COBBLER કોબલર એટલે કે મોચી થાય મોચીનો ઉપયોગ શું છે તો કે મોચીનો ઉપયોગ આપણે જે ચપ્પલ પહેરીએ છીએ તે બનાવવાનો છે મિત્રો મોચીનો ઉપયોગ શું થતો તો કે મોચીનો ઉપયોગ આપણે જોયું કે તે ચપ્પલ બનાવવામાં થાય છે હવે મોતી ચપ્પલ ન બનાવત તો આપણે બધા રસ્તા પર કેવી રીતે હાલી શકત આ ખૂબ જ તડકામાં આપણને તડકો ન લાગે એટલા માટે મોચી ખૂબ જ સારી રીતે આપણા ચપ્પલ બનાવે છે જેથી આપણને તડકામાં હાલીએ તો પણ આપણને તડકો પગમાં આપણને પગ ન બળે કેમ કે આપણે ચપ્પલ પહેર્યા હોય છે એટલે આપણને કંઈ પણ ન થાય એટલે કે કોબલર પણ એક અગત્યના હેલ્પર છે મિત્રો હવે આવે છે ગ્રોસરી સ્ટોલ ગ્રોસર GROCER ગ્રોસર એટલે કે કરિયાણાનો વેપારી મિત્રો હવે કરિયાણાનો વેપારી એટલે આપણે જે વસ્તુ લઈએ છીએ કરિયાણાની અલગ અલગ પ્રકારની વસ્તુ લઈએ અલગ અલગ પ્રકારની વસ્તુઓ આપણે કરિયાણાની દુકાને જઈને લઈ શકીએ છીએ જો કરિયાણાની દુકાન જ ન હોત તો આપણે અલગ અલગ પ્રકારની વસ્તુઓ કેવી રીતે લઈ શકત બાળમિત્રો હવે આવે છે સોલ્જર SOLDIER સોલ્જર એટલે કે સૈનિક થાય મિત્રો સૈનિક આપણને ક્યાં ઉપયોગી છે ખબર છે તો કે સૈનિક આપણને ખૂબ જ અગત્યના હેલ્પર છે એટલે કે આપણે અત્યારે શાંતિથી આપણા ઘરમાં બેસીને આરામ કરી રહ્યા છીએ તો કે એ સૈનિકના કારણે સૈનિક આપણા ભારતની બોર્ડર ઉપર તે આખી રાત દિવસ ત્યાં ઊભા રહીને આપણી રક્ષા કરતા હોય છે કે આપણને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના થાય એટલે સૈનિક પોતાની જીવની ચિંતા કર્યા વગર પોતાના પરિવારને મૂકીને આપણી રક્ષા કરતા હોય છે જો મિત્રો સોલ્જર જ ના હોત તો આપણે અત્યારે શાંતિથી ન બેસી શક્યા હોત આપણે અત્યારે અલગ અલગ પ્રકારના આપણી ઉપર બોમ્બ ફેંકતા હોત તો મિત્રો સોલ્જર કેટલા અગત્યના છે કે તે પોતાના જીવની પર્યા
ચિંતા કર્યા વગર પોતાના પરિવારને મૂકીને આપણી રક્ષા કરે છે. તો મિત્રો, તમને ખબર પડી કે એક સોલ્જર જ નહીં પણ આપણે જેટલા હેલ્પર્સ જોયા, પોસ્ટમેન, પોલીસમેન, ટીચર, ફાર્મર, પોટર, બાર્બર, ગોલ્ડસ્મિથ, ગ્રોસર, આ બધા જ હેલ્પર્સ ખૂબ જ અગત્યના હોય છે. તે બધા જ હેલ્પ આપણી ખૂબ જ મદદ કરતા હોય છે. તો બાળમિત્રો, તમને આ છે આ બધા હેલ્પર્સ વિશે. ગમ્યું કે નહીં, આપણે આ છે અલગ અલગ પ્રકારના હેલ્પર્સ વિશે માહિતી મેળવી. તો મિત્રો, તમે બધા પણ બીજા આવા અનેક હેલ્પર્સ વિશે માહિતી મેળવતા રહેજો. અને જો તમને આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. અને આવા બીજા અલગ અલગ પ્રકારના સોલ્જર વિશે માહિતી મેળવીને તમે તમારી નોટમાં આ સોલ્જર વિશે અને બીજા અલગ હેલ્પર્સ વિશે માહિતી મેળવીને તમારી નોટમાં લખવાનું ભૂલશો નહીં.